નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આપણે અગાઉનો જે લેક્ચર હતો એની અંદર દાખલા વિશેની ચર્ચા કરી હતી, દાખલા થોડા ઘણા જોયા હતા. હજી બાકી રહી ગયેલા જે દાખલા છે સ્વાધ્યાયના અને ઉદાહરણના એની ચર્ચા કરીએ. તો લાઇન્સ અને અરીસાના સૂત્ર તમે ખાસ એટલે ખાસ રેડી કરી લીધા હશે, જેથી કરીને દાખલા સમજવામાં તમને સરળતા રહે, બરાબર? તો એ સૂત્ર ખાસ હજી યાદ રાખજો, કારણ કે હજી આના પછી બે ત્રણ લેક્ચર એવા આવશે કે જેની અંદર ખાલી દાખલાની જ ચર્ચા કરવાની થશે આપણે, બરાબર? દાખલા ઉપરની જ વાતચીત કરવાની થશે, એટલે ખાસ એટલે ખાસ દાખલાના જે સૂત્ર છે ખાસ રેડી કરી લેવા, બરાબર? તો ઉદાહરણ નંબર 9, બરાબર? ઉદાહરણ નંબર 9 ચાલુ કરતાં પહેલાં એક નાની બધી સૂચના આપી દઉં કે ભાઈ વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે એક વસ્તુ જોઈ લેજો ખાસ, તમારી આજુબાજુમાં લોક ટેબલ અને કેલ્સી એ બે વસ્તુ હોય તો જ આગળ વધજો, કારણ કે બાકી વિડીયો પુશ કરી અને પહેલાં બે વસ્તુ તમારી પાસે રેડી કરી લેજો, ત્યારબાદ વિડીયો આગળ જોવાનું ચાલુ કરજો. ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 9ની રકમ શું કીધી છે કે 30 સેન્ટીમીટરે, 5 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટરે એવી રીતના અલગ અલગ અંતરે ત્રણ લેન્સ રાખેલા છે. એ ત્રણે ત્રણ જે લેન્સ છે એમાં પહેલો જે લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે. કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ તમને 10 સેન્ટીમીટર આપેલી છે. કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. એફ એટલે આપણે એ લખી નાખીએ +10 સેન્ટીમીટર, કારણ કે ભાઈ બહિર્ગોળ લેન્સ. ત્યારબાદ બીજો અંતરગોળ લેન્સ છે, તો અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમારી -10 સેન્ટીમીટર આપેલી છે. કેટલી આપેલી છે? -10 સેન્ટીમીટર. અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર આપેલી છે. ત્યારબાદ ત્રીજો લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે, તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે +30 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? +30 સેન્ટીમીટર. તો તમને એવું કીધું છે કે પહેલા લેન્સ, પહેલો જે લેન્સ છે એટલે કે આને હું F1 કહી દઉં, આને F2 અને આને F3, બરાબર? F1, F2 અને F3. તો F1 કેન્દ્ર લંબાઈનો જે લેન્સ છે એનાથી વસ્તુ ઓ 30 સેન્ટીમીટર દૂર રાખેલી છે, તેનું જે પ્રતિબિંબ પડે છે એ અંતરગોળ લેન્સમાં પડે છે. ત્યારબાદ અંતરગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય છે એની મદદથી F3 કેન્દ્ર લંબાઈનો જે બહિર્ગોળ લેન્સ છે એની મદદથી રચાતું પ્રતિબિંબ જે છે કેટલા અંતરે રચાશે એની તમારે શોધ કરવાની છે, એટલે કે V3 તમારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર? જો તમારી પાસે V3 ફાઇન્ડ કરવું હોય તો ત્રીજા લેન્સ માટે શું હોવું જોઈએ? તમારી પાસે વસ્તુ અંતર હોવું જોઈએ, વસ્તુ અંતર હોવું જોઈએ, કારણ કે કેન્દ્ર લંબાઈ તમારી +30 છે. વસ્તુ અંતર હોય તો તમને V3 મળે. તો વસ્તુ અંતર સૌથી પહેલાં મેળવવું પડશે. તો વસ્તુ અંતર એટલે શું થાય? યાદ કરો કે આગળના લેન્સ માટે જે પ્રતિબિંબ હોય એ બીજા એના પછીના લેન્સ માટે શું થઈ જાય? વસ્તુ. તો એના આગળના લેન્સ માટે શું મેળવવું પડશે? એટલે કે અંતરગોળ લેન્સ માટે પ્રતિબિંબ મેળવવું પડશે, બરાબર કે નહીં? તો એ પ્રતિબિંબ મેળવવા માટે એના માટે પણ વસ્તુ જોશે, હા કે ના? તો એની વસ્તુ કેવી રીતના મેળવશું? પેલો જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સનું પ્રતિબિંબ એટલે કે V1 મેળવીએ. શું મેળવીએ? V1. સૌથી પહેલાં V1 મેળવશું, ત્યારબાદ શું મેળવશું? V2 મેળવશું, ત્યારબાદ તમને શું મળશે? V3 મળશે. ક્લિયર આલી વસ્તુ? તો જોઈએ, ખાસ ધ્યાન આપજો. તો લેન્સ એક તો લેન્સનું પહેલાં ફોર્મ્યુલા લખી, પેલો લેન્સ છે તો એનું વસ્તુ અંતર -U1 +1/V1 =1/F1. ક્લિયર આટલી વસ્તુ? તો U1 કેટલા છે તમારી પાસે? ભાઈ પેલું અંતર એટલે કે U1 ડાબી બાજુ હોવાથી કેવા હોય? માઇનસ, એટલે કે -30 +1/V1 =1/F1 કેટલા છે? 10 છે. આ માઇનસ છે, બરાબર? 1/30 આ બાજુ માઇનસ છે, આ બાજુ આવશે, સોરી, આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. આ બાજુ પ્લસ હશે, આ બાજુ આવશે, તો કેવા થઈ જશે? માઇનસ. V1 =1/10 -1/30. બરાબર? તો સરવાળા બાદ બાકી કરીએ તો 1/V1 -30 -10 છેદમાં 2નો ગુણાકાર એટલે કે 300. તો V1 કેટલા થઈ જશે? 300/20. મીંડું કાઢ એટલે કે V1 કેટલા થઈ ગયા? 15 સેન્ટીમીટર. કેટલા થઈ ગયા? 15 સેન્ટીમીટર.
એટલે તમારું પેલું જે પ્રતિબિંબ હશે એ 15 સેન્ટીમીટર રચાતું હશે. કેટલું? પેલું એટલે કે V1 તમારું 15 સેન્ટીમીટર મળશે. 15 સેન્ટીમીટર તો તમને થિયરીની ખબર જ હશે કે આપણે એવું કીધું હતું ભાઈ, પેલા માટે જે પ્રતિબિંબ હોય, પેલા લેન્સ માટે જે પ્રતિબિંબ હોય, બીજા માટે શું થઈ જાય વસ્તુ. 15 સેન્ટીમીટર કીધું તો પેલા લેન્સથી 15 સેન્ટીમીટર એટલે કેટલું થશે? પેલો જે બહિર્ગોળ લેન્સ છે ત્યાંથી 15 સેન્ટીમીટર એટલે કે 5 આ છે ને 10 આ, બે લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે, તો એનું પ્રતિબિંબ ક્યાં પડતું હશે? ત્રીજા લેન્સની આસપાસ અથવા તો એની ઉપર ક્યાંક પડતું હશે. એટલે તમારું પ્રતિબિંબ ક્યાં પડતું હશે? અહીંયા. પણ તમારો લેન્સ, અંતર્ગોળ લેન્સ વચ્ચે આવી જાય છે. એ કેટલો વચ્ચે આવી જાય છે? 10 સેન્ટીમીટર. કેટલો? 10 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાય છે, તો આગળના જે 5 સેન્ટીમીટર છે એ શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો બીજા માટે આપણે વસ્તુ ગોઠીએ, બીજા લેન્સ માટે વસ્તુ અંતર, બીજા લેન્સ માટે વસ્તુ અંતર બરાબર એટલે કે U2 ફાઇન્ડ કરીએ છીએ. તો આપણું પેલા માટે પ્રતિબિંબ કેટલા રચાય છે? 15 સેન્ટીમીટર, એટલે કે અહીંયા રચાણું હશે. પણ તમારે જરૂર કેટલી છે? આગળ જે લેન્સ આવે ત્યાં સુધીની જતો, ત્યાં સુધી માટેનું અંતર કેટલું હોય? 10 સેન્ટીમીટરનું અંતર હશે. કેટલું અંતર હશે? 10 સેન્ટીમીટર બરાબર. તો 15 - 5, તમને એમ થાય 5 જ કાં બાદ કર્યા? બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર છે. કારણ કે 5 સેન્ટીમીટર આગળ વધી ગયું ને પ્રતિબિંબ, તો એના માટે કેટલું આગળ ગયું છે? આપણે જરૂર હકીકતમાં કેટલી હોય? 10 સેન્ટીમીટર. એટલે કે વસ્તુ તમારી 10 સેન્ટીમીટર છે બીજા લેન્સ માટે, એવું તમે બિલીવ કરી શકો, માની શકો. ક્લિયરલી વસ્તુ. હવે જોઈએ તો એના માટે પ્રતિબિંબ મેળવીએ તો બીજા લેન્સ માટેનું પ્રતિબિંબ, તો ડાયરેક્ટ V2ને જ હું કરતા બનાવું છું. તો V2 બરાબર તમે આવું લખી શકો કે ભાઈ U2 - F2 / U2 × F2. V2 બરાબર U2 કેટલા છે તમારી પાસે ભાઈ? 10. 10 કઈ બાજુ હશે? જમણી બાજુ હશે. જમણી બાજુ હશે એટલે પ્લસ. F કેવા છે? માઇનસ, એટલે કે -10 / U2 કેટલા છે? હાલો ભાઈ વિચારો U2 કેટલા છે? U2 કેટલા છે? 10. અને F2 કેટલા છે? U2 10 અને F2 કેટલા છે? 10. કેલ્ક્યુલેશન કરજો. -- પ્લસ 20 / 100. એક જ મિનિટ હો ભાઈ. ભાઈ ફોર્મ્યુલા લખવાનું થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા વચ્ચે કેવા આવશે? પ્લસ આવશે બરાબર. તો પ્લસ રકમ નાખીએ અને કિંમત મૂકીએ તો V2 બરાબર છે. U2 કેટલા છે તમારી પાસે? 10 સેન્ટીમીટર. માઇનસ F2 કેટલા છે તમારી પાસે? F2 એટલે કે -10 થશે, એટલે પ્લસ વચ્ચે, પણ -10 / 2 નો ગુણાકાર 10 × -10. તો V2 બરાબર 10 × -10 એટલે કેટલા થઈ જશે? 0. 0 ના છેદમાં 100 એટલે કે ભાઈ -100 લખું લખો એટલે કે V2 પ્રતિબિંબ તમારું 0 થશે. એનો મતલબ એવો થઈ ગયો પ્રતિબિંબ તમારું 0 સેન્ટીમીટર. 0 સેન્ટીમીટર તો હોય નહીં, એટલે હકીકતમાં એ હશે કેટલું ખબર છે? V2 બરાબર ઇન્ફિનિટિવ તમે લખી શકો. કદાચ તમને આ ડાયરેક્ટલી મગજમાં ન બેસે ભાઈ V2 બરાબર ઇન્ફિનિટિવ, તમે સાહેબ ડાયરેક્ટ કેવી રીતના લખી નાખ્યા બરાબર? તો V2 બરાબર ઇન્ફિનિટિવ લખી નાખ્યા, કદાચ તમને ડાયરેક્ટલી મગજમાં ન બેસો તો તમે આવી રીતના પણ સોલ્વ કરી શકો. 1/V2 બરાબર 1/U2 - F2. 1/V2 U2 કેટલા છે? 10. અહીં પ્લસ આવશે, સોરી -10 થઈ જશે, કારણ કે F2 કેટલા છે તમારી પાસે? 10, એટલે કે આ 0 થઈ જાય. તો 1/V2 બરાબર 0, એટલે 0નું વ્યસ્ત શું થઈ જાય? V2 બરાબર ઇન્ફિનિટિવ. ક્લિયર? તો તમારું વસ્તુ અંતર, સોરી પ્રતિબિંબ અંતર બીજા લેન્સ માટે કેટલું હશે? અનંત અંતરે હશે. કેટલા અંતરે હશે? અનંત અંતરે હશે. બીજી એક વસ્તુ, ત્રીજા લેન્સ માટેની વાતચીત કરીએ. ત્રીજો લેન્સ, હવે જુઓ, ત્રીજા લેન્સ માટે વસ્તુ, બીજા લેન્સ માટે જે પ્રતિબિંબ હતું એ ત્રીજા લેન્સ માટે શું થઈ જશે? વસ્તુ, એટલે કે U3 બરાબર કેટલા થઈ જશે? ઇન્ફિનિટિવ. જો U3 બરાબર ઇન્ફિનિટિવ, તમારી વસ્તુ તમે અનંત અંતરે રાખેલી હોય, ક્યાં રાખેલી હોય? અનંત અંતરે રાખેલી હોય, તો પ્રતિબિંબ કેટલે રચાય? એના મુખ્ય કેન્દ્ર F પર, એટલે કે F3 જેટલા રચાશે. તો પ્રતિબિંબ અંતર એટલે કે V3 બરાબર કેટલું રચાય? F3. ફરી એકવાર, તમે વસ્તુને જો અનંત અંતરે રાખેલી હોય તો તમારું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય? મુખ્ય કેન્દ્ર F પર બરાબર. તેથી લખી શકાય V3 બરાબર
बी थ्री बराबर 30 सेंटीमीटर, कारण के एफ थ्री की वेल्यू तमारी पास ऑलरेडी 30 सेंटीमीटर है, एटले के त्रीजा लेंस माटे गणतरी करवानी कोई जरूर पड़से नहीं। क्लियरली वस्तु बराबर। खास करीने फरी एक बार रिमाइंडर अपाई दो, पेला लेंस माटे जे प्रतिबिंब होय बीजा माटे शू थई जाय वस्तु थई जाय, बीजा माटे जे प्रतिबिंब होय ये त्रीजा माटे शू थई जाय वस्तु थई जाय, वस्तु तरीके कार्य करे छे, एटले के वस्तु अंतर तरीके मूल्य आपे छे। आ खास एटले खास मगज में नोंधजो बराबर। त्यारबाद स्वाध्याय नो एक्जाम्पल नंबर 4, एक्जाम्पल नंबर 4 नी रकम शू कीधी छे, हवा में गति करतु किरण काच ने हवा, पेलू तमने एवुं कीधुं छे काच ने हवा नुं प्रतिबिंब छे, काच ने हवा बराबर। त्यारबाद पाणी अने हवानी सपाटीए रचेला लंब साथे 60 ना खूणा बनावे छे, जेना वक्रीभवन अनुक्रम आकृति ए अने बी मां आपेला छे। पछी तमने एवुं कीधुं छे ए बी सी त्रण आकृति छे, जोजो एमां पाणी अने काच होय, शुं होय पाणी अने काच, हवे पाणी अने काच ની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45નો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું થાય, એટલે કે તમારે આર ફાઇન્ડ કરવાનો છે। શું ફાઇન્ડ કરવાનો છે? આર, તમારે આર ગોતવાનો છે, પણ કેના માટે? ત્રીજા કેસ માટે। તો ત્રીજા કેસ માટે આર ગોતતા પહેલા તમારી પાસે પાણી અને હવા, સોરી પાણી અને કાચ એ બંનેના વક્રીભવનાંક હોવા જરૂરી છે। તો પહેલો કેસ આપણે વક્રીભવનાંકની પહેલાં ડિસ્કસ કરીએ, એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર બરાબર। એન વન એટલે કે હવા છે અને એન ટુ એટલે કે કાચ છે આપણો અહીંયા। તો પહેલા કેસ માટે વાત કરીએ છીએ એ આકૃતિ જે છે એના માટે, તો એમાં એ એટલે કે આપાત કોણ તમારો કેટલો છે? 60નો છે, જ્યારે વક્રીભૂત કોણ કેટલાનો છે? 45નો છે। તો પહેલું માધ્યમ હવા છે એટલે એક સાઇન 60 બરાબર ઈટા, કયું છે માધ્યમ? કાચ છે, કાચ એટલે કે જી વડે દર્શાવી દઉં ગ્લાસ, સાઇન આર એટલે કે સાઇન 35 બરાબર। સાઇન 60ની વેલ્યુ તમારી પાસે કેટલી હોય ભાઈ? √3/2, અથવા તો લોગ ટેબલની અંદર જોઈ શકો છો ભાઈ સાઇન 60ની વેલ્યુ ગોતોજી અને સાઇન 35 ગુણાકારમાં છે તો ડાયરેક્ટ ભાગાકારમાં લઈ લેજો એટલે ભાગાકાર થઈ જાય સાઇન 60। સાઇન 60ની વેલ્યુ થાય 86.60, 0.86 છેદમાં ભાઈ સાઇન 35ની વેલ્યુ, હાલો સાઇન 35ની વેલ્યુ તમારી પાસે કેટલી થશે? સાઇન 35 0.5735 થશે, 0.5735 જોજો આની વેલ્યુ ડાયરેક્ટ લેવાના છેદમાં મૂકી દો 0.5735 એટલે કે એન જી બરાબર, તેથી એન જીની વેલ્યુ કેટલી મળશે? ભાગાકાર કરો જી ભાઈ 0.8660 / 0.5735 1.51 એટલે ભાઈ કાચનો જે વક્રીભવનાંક કેટલો હોય એપ્રોક્સિમેટ 1.5 એટલે કે 1.51 આવ્યો, કેટલો આવ્યો? 1.51નું મૂલ્ય મળ્યું બરાબર। ત્યારબાદ બીજો જે કેસ છે એના માટે વાત કરીએ, બીજો જે આકૃતિ છે એના માટે વાત કરીએ, હવામાં તમે 60નો ખૂણો બનાવો છો, પાણીમાં તમે 47નો ખૂણો બનાવો છો, તો ડાયરેક્ટલી જ હું ગોતી લઉં છું આવી રીતના સૂત્ર મૂકે અને એન ડબલ્યુ બરાબર એન વન ગુણ્યા સાઇન આઈ છેદમાં સાઇન આર એટલે કે એન વન એટલે કે એક સાઇન આઈ એટલે કે સાઇન 60 છેદમાં સાઇન 47 જે ઓલરેડી તમને આપેલા છે બરાબર। તો વેલ્યુ મૂકીએ 1 × 0.8660 સાઇન 47ની વેલ્યુ કેટલી છે? સાઇન 47 ભાઈ લોક ટેબલમાં જોવો છે, સાઇન 47 સાઇન 47 0.73 હલો જે ભાઈ ભાગાકાર કરો જે 1 × 0.8660 / 0.73 1 × 0.8660 / 0.73
1.18 41 છે એટલે કે NW બરાબર તમારું કેટલું મૂલ્ય મળશે NW બરાબર 1.18 41. તો ભાઈ પાણીનો વક્રી ભવનાંક તમને 1.18 એટલે એપ્રોક્સિમેટ 1.2 તમે લખી શકો. કેટલો લખી શકો? 1.2. ક્લિયર? ત્યારબાદ ત્રીજો જે આકૃતિ છે એની અંદર તમારે વક્રીભૂત કોણ આરનું મૂલ્ય મેળવવાનું છે. તો જોઈએ એની અંદર. તો ત્રીજા દાખલા માટે સ્નેલનો નિયમ લાગુ પાડીએ. તો સ્નેલનો નિયમ લાગુ પાડીએ ત્રીજા કેસ માટે. ત્રીજો કેસ એમાં સ્નેલનો નિયમ લાગુ પાડશું. સ્નેલનો નિયમ N1 sin I બરાબર N2 sin R. તો N1 એટલે કે પેલું માધ્યમ જોજો કયું છે? પાણી છે. પાણી એટલે કે વોટર બરાબર. અને બીજું માધ્યમ કયું છે? કાચ એટલે કે ગ્લાસ એટલે કે જી કરી દો. તો NW નો વક્રી ભવનાંક કેટલો છે? NW એટલે 1.1841 ગુણ્યા sin I કેટલા છે? sin 45 છેદમાં NG ગુણાકારમાં છે તો ભંગાકારમાં એટલે કે 1.51 બરાબર sin R. કરો જે ભાઈ ભંગાકાર હાલજી. sin 45 વેલ્યુ જોઈ લો. sin 45 એટલે કે 1/2 એટલે કે 0.5 જ લખી નાખજો ડાયરેક્ટ. તો 1.1841 ગુણ્યા 0.5 ભાંગ્યા એને કેટલા કરશું? 1.51 એટલે 0.3920 આવશે. એનું સાઇન ઇન્વર્સમાં વેલ્યુ જોવો જી ભાઈ. ઇન્વર્સની અંદર સાઇન ઇન્વર્સની અંદર 1.1841 ગુણ્યા 0.5 ભાંગ્યા 1.51 0.3920 એટલે કે 23 ડિગ્રીનો ખૂણો બનાવશે sin R બરાબર. એટલે આરનું મૂલ્ય 23 ડિગ્રીનો ખૂણો આપશે. 23 પોઈન્ટ સમથિંગ છે એટલે આપણે 23 એપ્રોક્સિમેટ લઈ લઈએ છીએ ડાયરેક્ટ બરાબર. 23નું મૂલ્ય આપશે. કેટલાનું મૂલ્ય આપશે? 23 ડિગ્રીનું જે છે મૂલ્ય જોવા મળશે. ક્લિયર આટલી વસ્તુ બરાબર? ભાઈ જવાબમાં થોડીક મિસ્ટેક રહી છે. sin 45 sin 45 70 ભાઈ sin 45 વેલ્યુ ખોટી લખાઈ ગઈ. 70 × 70 એના ગુણ્યા કેટલા કરશું? 1.1841 બરાબર ભાંગ્યા કેટલા કરશું? 1.51 0.5544 આવ્યા. 0.5544 સાઇન ઇન્વર્સમાં વેલ્યુ જોવો જી. 0.5544 33.66 સોરી ભાઈ લખવામાં ભૂલ થઈ હતી થોડીક અહીંયા. 33.66 ડિગ્રીનું મૂલ્ય મળશે. કેટલું મળશે? 33.66નું મૂલ્ય મળશે. ક્લિયર આટલી વસ્તુ? તો 33.66 જે છે 33.66 1.32 બરાબર. તો આપણને આરની વેલ્યુ મળી ગઈ 33.66 ડિગ્રી. ક્લિયર? અને એક વસ્તુ ખાસ જોવાની કે ભાઈ ટેક્સ્ટબુકમાં આ જવાબમાં થોડોક ડિફરન્સ રહે છે. કારણ કે તમારું જે 47 જે લખેલા છે એની જગ્યાએ અલગ રીતે એમાં આપેલું છે. ટેક્સ્ટબુકની અંદર 47નો ઉલ્લેખ છે પણ મૂલ્ય ગણતરી વખતે 47ની ગણતરી નથી કરી એટલે જવાબમાં થોડોક ડિફરન્સ રહેશે. એ ખાસ જોજો બરાબર. એક્ઝામ્પલ નંબર 7 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન છે. પહેલાં વક્રી ભવનાંક લખીએ ભાઈ. 1.55 વક્રી ભવનાંક ઈટા બરાબર કેટલો છે? 1.55 બંનેની વક્રતા ત્રિજ્યા R1 બરાબર R2 બરાબર R એટલે કે બંનેની વક્રતા ત્રિજ્યા કેવી કીધી છે? તમને સમાન કીધી છે. વક્રતા ત્રિજ્યા સમાન. તો તેવા દ્વિબહિર્ગોળ લેન્સને બનાવવો છે. એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય. F બરાબર 20 સેન્ટીમીટર હોય તો વક્રતા ત્રિજ્યા શોધો એટલે કે તમારે R ગોતવાના છે બરાબર. તો એના માટે એનું ફોર્મ્યુલા યાદ કરો જી ભાઈ. 1/F = N2 - N1 કૌંસમાં 1/R1 - R2 ફોર્મ્યુલાની મદદથી એની વેલ્યુ મેળવશું.
एन टू माइनस एन वन काउंस में वन अपॉन आर वन माइनस वन अपॉन आर टू वन अपॉन एफ एट वीस एन टू के तमारी पास एक पॉइंट पंचावन माइनस एक वन अपॉन आर माइनस वन अपॉन आर आर के लेवा माइनस शू काम कारण के एक जमनी बाजू हे एक डाबी बाजू हे बराबर तो जमनी बाजू एट आर वन जमनी बाजू हुई है जैसे आर टू कई बाजू हे डाबी बाजू ए माइनस माइनस के प्लस तो वन अपॉन वीस बराबर एक पॉइंट पंचावन में एक बात बात करो ए जीरो पॉइंट पंचावन वन अपॉन आर प्लस वन अपॉन आर जीरो पॉइंट पंचावन नो वीस साथ गुणाकार करना की है जीरो पॉइंट पंचावन एट टू बाय आर तो आर बराबर बे गुणिया वीस गुणिया जीरो पॉइंट पंचावन हलो जी भाई गुणाकार करो जी वीस दू चालीस चालीस गुणिया पंचावन एट पंचावन चौकू बसो दस एट के एप्रोक्सिमेट लगभग एकवीस की आजूबाजू सॉरी एकवीस तो नहीं एप्रोक्सिमेट जो तुम्हारा जवाब है ये बावीस की आजूबाजू थवो जो वीस दू चालीस अने चालीस गुणिया पंचावन चाली एट चालीस पंचावन बीस एट बसो वीस एट बीस सेंटीमीटर तमो जवाब थे के बीस सेंटीमीटर आर की वेल्यू मैं के वेल्यू मैं आर की क्लियर बराबर तो नेक्स्ट आना पछी ज्यारे आपणो लेक्चर हशे त्यारे आनाथी आगळना जे दाखला हशे एनी चर्चा करीशुं खास एटले खास दाखला बधा रेडी करी लेवा कोईने काई डाउट होय तो आपणे आपणा कॉमेंटनी अंदर नीचे नंबर जे आपेला छे एमां फोन करी अने डायरेक्टली पूछी लेवो बराबर।